हेलो फ्रेंड्स, इंग्लिश ग्रामर वीडियो सीरीज एक नया वीडियो में तुम्हारे स्वागत है। आज नो टॉपिक है डायरेक्ट इनडायरेक्ट स्पीच એટલે કે प्रत्यक्ष परोक्ष कथन। मोटा भागना विद्यार्थियों ने डायरेक्ट इनडायरेक्ट स्पीच ए अघरो टॉपिक लगता हुआ थी एग्जाम में स्किप कर देता हुए, पर आज नो वीडियो जोया पछी तमारे ए स्किप करवा जरूर पड़े नहीं। आज ना वीडियो में आपने डायरेक्ट स्पीच ना भागों विषय, डायरेक्ट नु इनडायरेक्ट में केवी रीते रूपांतर थाय छे तेना कॉन्सेप्ट विषय, अने डायरेक्ट नु इनडायरेक्ट में रूपांतर करी छे त्यारे कया कया फेरफार करवाना थशे तेना अभ्यास करशुं। तो वीडियो नी शुरुआत करीए। एक उदाहरण जोईए। नील सेड टू पूजा आई गो टू स्कूल। नीले पूजा ने कह्युं के हूँ स्कूले जाऊं छू। आमा जे नील छे ए नील छे बोलनार, बोलनार ने आपने कहेशुं स्पीकर अथवा रिपोर्टर। चलो सेड, सेड ने शुं कहेशुं? रिपोर्टिंग वर्ब। पूजा जे सांभळनार छे, नीले कोने कह्युं? पूजा ने कह्युं, तो एने आपने लिसनर कहेशुं। अने जे आ इनवर्टेड कॉमा मो जे वाक्य आपेलुं छे एने आपने रिपोर्टेड स्पीच कहेशुं। आ थई आज डायरेक्ट स्पीच ना वाक्य ना भागोनी वात થઈ। હવે આપણે ડાયરેક્ટ શું છે અને ઇનડાયરેક્ટ શું છે એનો થોડો કોન્સેપ્ટ સમજી લઈએ। અહીંયા બે તમને ચિત્ર દેખાઈ રહ્યા છે, એમાં એક નીલ છે ને આ પૂજા છે। નીલે પૂજાને કહ્યું કે આઈ ગો ટુ સ્કૂલ। આ બે રૂબરૂ વાત કરી છે એટલે આ ડાયરેક્ટ સ્પીચ છે। હવે આ પૂજા ઘરે જાય છે અને પૂજા ઘરે જઈને પપ્પાને આ નીલની વાત કરે છે કે નીલે મને કહ્યું કે તે સ્કૂલે જાય છે। અહીંયો આઈ નીલે પોતાના વાપર્યું હતું, પણ જ્યારે પૂજા એ નીલની વાત કરશે ત્યારે નીલ માટે શું વાપરશે? ત્રીજો પુરુષ એકવચન હી, એટલે કે હી વેન્ટ ટુ સ્કૂલ। તો અહીંયા સર્વનામો પણ ફેરફાર થયો છે અને કાળમાં પણ ફેરફાર થયો છે। તો આપણે અહીંયા ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરીએ તો સૌથી પહેલા તો જે રિપોર્ટર હશે, જે નીલ છે, એ નીલનો નીલ મૂકી દેશું અહીંયા। પછી સેડ ટુ, એટલે જે સાંભળનાર હશે તો સેડ ટુ નું ટોલ્ડ થશે। આપણે અહીંયા એસઆરટી ની વાત કરી રહ્યા છે। આમાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાર પ્રકારના વાક્યની વાક્યરચના આવે છે, એક એસર્ટિવ, એક ઇન્ટ્રોગેટિવ, એક ઇમ્પેરેટિવ અને એક આવે છે એક્સક્લેમેટરી। પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છે એસર્ટિવ, એટલે કે વિધાન વાક્યની વાત કરી રહ્યા છીએ। હવે સેડ ટુ છે અને સાંભળનાર પણ હાજર છે ત્યારે આપણે અહીંયા સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ મૂકશું। ટોલ્ડ મૂક્યા પછી સાંભળનાર પૂજા, એના પછી જે આ કોમા અને ઇન્વર્ટેડ કોમા આપેલા છે એ આપણે દૂર કરશું અને સંયોજક તરીકે ધેપનો ઉપયોગ કરશું એસર્ટિવ સેન્ટેન્સમાં, બરાબર? પછી જે પ્રમાણે આઈ ગો ટુ સ્કૂલ, આ નીલે પૂજાને કહ્યું કે તે સ્કૂલે જાય છે, તો આઈ ની જગ્યાએ શું, તે માટે શું આવશે? હી, નીલે માટે હી આવશે। અને સાદો વર્તમાનકાળનું વાક્ય છે એટલે સાદા ભૂતકાળમાં ટ્રાન્સફર કરવાનું છે, એટલે આ સાદા વર્તમાનકાળમાં આઈ સાથે વી વન આવ્યું છે, સાદા ભૂતકાળમાં વી ટુ એટલે કે ભૂતકાળ રૂપ આવે છે, તો ગો નું ભૂતકાળ રૂપ થાય છે વેન્ટ, અને પછી ટુ સ્કૂલ એઝ ઇટ ઇઝ મૂકવાનું છે આપણે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી। ચલો, તો આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બમાં આપણે ફેરફાર કરીએ છીએ, સંયોજક તરીકે ધેડ મૂકીએ છીએ, પછી રિપોર્ટેડ સ્પીચમાં આપેલા સર્વનામમાં અને કાળમાં ફેરફાર કરીએ છીએ, પણ કોઈક વખતે આપણે કાળમાં ફેરફાર કરવાનો રહેતો નથી। તો કેવા સંજોગો છે જેમાં કાળમાં ફેરફાર કરવાનો રહેતો નથી? તો જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સાદા વર્તમાનકાળ કે સાદા ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ આપેલું હોય ત્યારે, એટલે કે સે હોય, સેઝ હોય કે વિલ સે હોય, ત્યારે આપણે કાળમાં ફેરફાર કરવાનો રહેતો નથી। જોઈ લઈએ। રાહુલ સેઝ, બરાબર, અહીંયા સેજ નું સેજ રાખશું, કેમ કે સાંભળનાર હાજર નથી એટલા માટે આપણે અહીંયા કોઈ ફેરફાર કરવાનો હતો નથી। હવે સંયોજક તરીકે આપણે શું મૂકશું? ધેટ, ઇન્વર્ટેડ કોમા નીકાળી દેશું, ધેટ હી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે, બરાબર? અહીંયો રિપોર્ટિંગ વર્બ તરીકે સાદા વર્તમાનકાળનું આપેલું છે એટલે આપણે કોઈ કાળમાં ફેરફાર કરતા નથી। જો અહીંયા સેડ આપેલું હોત તો અહીંયા આપણે ભૂતકાળ કરવું એટલે કે વોઝ મૂકવું પડત, બરાબર? બીજો કયો સંજોગો છે કે જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં બોલાયેલું વાક્ય યુનિવર્સલ ટ્રુથ હોય એટલે કે સનાતન સત્ય વાક્ય હોય ત્યારે આપણે તેના કાળમાં ફેરફાર કરવા રહેતો નથી। ધ ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, તો આનું જે ઇનડાયરેક્ટ થશે એ શું થશે? The teacher said, હવે કોમા અને ઇન્વર્ટર કોમા નીકળી જશે, that સંયોજક તરીકે મુકાશે, the
अर्थ इज राउंड। बराबर आमा इजनी जगह घना विद्यार्थी वॉज मुकता हुए के चलो के शीखो कि साधा वर्तमान साधु भूतकाल थाय तो के चलो द अर्थ वॉज राउंड लेकिन पृथ्वी गोल हती एवं शक्य बने ज नहीं पृथ्वी गोल हती हसे अने छे। बराबर एटले ए सनातन सत्य वाक्य छे एटले आपणे कोई काल में फेरफार करशो नहीं। तो ख्याल आए मित्रों के डायरेक्ट स्पीच ने अपने भाग विषय जाण्यू कॉन्सेप्ट समझ्या अने एना शू शू फेरफार थाय छे। एक तो सर्वनाम में फेरफार थाय छे काल में फेरफार थाय छे अने एक नजीकता दर्शक शब्दों में फेरफार थाय छे। धारो के टुडे होय तो धेड डे थाय छे ए आपणे आगला वीडियो में जोशुं। आ वीडियो में तमने कोई प्रश्न होय तो कमेंट बॉक्स में पूछी सको छो अने वीडियो जोवा बदल थैंक यू।